गुड मॉर्निंग मित्रों, हूँ विराम सोलंकी, आप सब मेरी यूट्यूब चैनल में स्वागत करूँ छू। मित्रों, अपने आंकड़ाशास्त्र सब्जेक्टना पार्ट वन ना बीजा चैप्टर सुरेख सरसंबंध विषय अभ्यास शुरू कर्यो हतो। तेमा आ चैप्टर विषय आप थीअरी जोई हती के सुरेख सरसंबंध होय शुं, सुरेख सरसंबंध प्रकारों शुं होय, सरसंबंधान केटले शुं वगैरह वगैरह विषय आप माहिती मेळवी हती। परंतु हवे આપણે આ સુરેખ સહસંબંધ અથવા સહસંબંધા શોધવા માટેની મેથડ્સનો ઉપયોગ કરવાનો છે। ચાલો, આપણે જે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે સુરેખ સહસંબંધ શોધવાનો અથવા તો સહસંબંધાંકનો અભ્યાસ કરવાની મુખ્યત્વે ત્રણ રીત છે। એક હતી કાર્લ પિયર્સનની ગુણપ્રગાતની રીત, બીજી હતી સ્પીઅરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત, અને થર્ડ અને છેલ્લી રીત હતી વિકિરણ આકૃતિની રીત। આપણે એમાંથી પહેલી રીત એટલે કે કાર્લ પિયર્સનની ગુણપ્રગાતની રીતનો ઉપયોગ કરીને દાખલા કઈ રીતે ગણવો એના વિશે માહિતી મેળવશું। બરાબર, ચાલો શરૂ કરીએ। જો કાર્લ પિયર્સનની ગુણપ્રગાતની રીતમાં મુખ્યત્વે ત્રણ સૂત્રો છે, એક, બે અને ત્રણ। આ ત્રણ સૂત્ર મુખ્યત્વે આપવામાં આવ્યા છે, પરંતુ મજાની વાત એ છે કે ત્રણમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરો જવાબ સીમાય। બરાબર, તમે આ ત્રણમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરશો તો જવાબ સેમ જ આવશે, સરખો જ આવશે। તો પછી સર, ત્રણ રીત ભણવાની કે નહીં ભણવાની? તો કે ભણવાની, ત્રણે ત્રણ રીત આપણે ભણવાની, અને એના માટે કયા સમયે કયા સૂત્રનો ઉપયોગ કરવો એના વિશે તમને અહીંયા એક માહિતી આપવામાં આવી છે। જેમ કે જ્યારે x બાર અને y બાર બંને પૂર્ણાંક હોય તો પ્રથમ સૂત્રનો ઉપયોગ કરો। x બાર અને y બાર બંને પૂર્ણાંક હોય, પૂર્ણાંક એટલે પોઈન્ટમાં ન હોય, બરાબર, પૂર્ણાંક એટલે શું? અપૂર્ણાંક ન હોય, પોઈન્ટમાં નહીં હોય, ત્યારે પ્રથમ સૂત્રનો ઉપયોગ કરો। પ્રથમ સૂત્ર શું છે? r equals to sigma x minus x bar y minus y bar આખાના છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર ડોટ ડોટ એટલે કે ગુણાકાર, વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર। બરાબર, જ્યારે x બાર અથવા y બાર માંથી કોઈ પણ એક અપૂર્ણાંક હોય તો બીજું સૂત્ર। ચલો, x બાર અને y બાર બંને પૂર્ણાંક હોય, પૂર્ણાંક એટલે પોઈન્ટમાં ન હોય, ફ્રેક્શનમાં ન હોય, ત્યારે પહેલું સૂત્ર। બરાબર, પરંતુ જ્યારે x બાર અથવા y બાર બેમાંથી એક પણ અપૂર્ણાંક હોય તો કોઈ એકની પણ કિંમત અપૂર્ણાંકમાં આવે એટલે કે પોઈન્ટમાં આવે તો બીજા સૂત્રનો ઉપયોગ કરશો। શું કહે છે બીજું સૂત્ર? તો બીજા સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે r equals to n sigma u v minus sigma u sigma v આખાના છેદમાં વર્ગમૂળમાં n sigma u square minus sigma u આખાનો square, બીજા વર્ગમૂળમાં n sigma v square minus sigma v આખાનો square। જો તમે સર, તમને એવું લાગશે કે સર અઘરું સૂત્ર છે, આટલું મોટું સૂત્ર યાદ કરી રાખશું, કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી। વધુમાં વધુ ત્રણ દાખલા થઈ જાય એટલે ચોથા દાખલાથી સૂત્ર તમને મોડે થઈ જશે, તમારે જોવાની જરૂર નહીં પડે, એવું કોઈ ટેન્શન લેતા નહીં। ચાલો, એના પછી આપણે એક તો જો કે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક હોય તો આ સૂત્ર, અપૂર્ણાંક હોય તો આ સૂત્ર, તો પછી આ ત્રીજા સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો? તો એના માટે તમને માહિતી આપી છે કે જ્યારે અવલોકનોની કિંમત 50 થી નાની હોય, જ્યારે તમને દાખલામાં આપેલા અવલોકનો 50 કે તેથી નાના હોય, બધા અવલોકનોની કિંમત 50 કે તેથી નાની હોય, તો પછી આ સૂત્રનો ઉપયોગ કરવાનો। જો કોઈ જગ્યાએ કમ્પલસરી નથી લખ્યું કે ભાઈ 50 થી નાની હોય તો જ સૂત્રનો ઉપયોગ કરો, તમને ચોપડીમાં ફક્ત એટલું લખવામાં આવ્યું છે કે જ્યારે અવલોકનની કિંમત નાની હોય, નાની એટલે કેટલી નાની એના વિશે કોઈ સ્પેસિફિકેશન આપ્યું નથી, પણ આપણે એક વસ્તુ એક મગજમાં બેસાડી દેવાનું કે નાની એટલે 50 થી નાની। જો બધા જ અવલોકનોની કિંમત 50 થી
तो आ तीज सूत्र चलो शू तीज सूत्र में तो यहाँ से आर इक्वल्स टू एन सिग्मा एक्स वाई माइनस सिग्मा एक्स सिग्मा वाई आखाना छेद में वर्गमूल में एन सिग्मा एक्स स्क्वेर माइनस सिग्मा एक्स आखा नो स्क्वेर बीजा वर्गमूल में एन सिग्मा वाई स्क्वेर माइनस सिग्मा वाई आखा नो स्क्वेर आ त्रण अलग अलग सूत्रों तमने आपवामां आव्या छे अने क्यारे कया सूत्रनो उपयोग करो एना विशे पण तमने माहिती आपवामां आवी छे जो हूँ फरीथी कहूँ छूँ त्रणमांथी कोईपण सूत्रों उपयोग करशो जवाब सेम ज आवशे सरखो ज आवशे एमां कोई ज फरक नहीं होय पण तेम छतां आपणे चोक्कस समय चोक्कस सूत्रनो ज उपयोग करवानी आदत राखशुं बराबर चलो जेम के आ त्रण सूत्र जे होय एमां पण आ बंने सूत्र याद राखवा तो तमारा माटे सौथी ईजी छे केम सेम ज सूत्र छे सरखा छे फक्त यू ने बदले अहींया एक्स छे અને v ને બદલે અહીંયા y છે બરાબર આખા સૂત્રમાં એટલો જ ફરક છે સમજ પડી આ ત્રણ સૂત્રો તમે તમારી નોટબુકમાં નોંધ કરી લો લખી લો એના પછી આગળ આપણે જોશું અને ત્યારે એનો સમ જોઈએ કે સમની ગણતરી કેવી રીતે કરવી પહેલા તમારે આ નોટ ડાઉન કરી લેવું છે બરાબર અને ત્રણ ત્રણ સૂત્રો મોડી કરી લો ચાલો હવે આપણે શરૂઆત કરીએ જે તમારા એક્ઝામમાં 5 માર્ક્સના દાખલા પૂછાય છે એ 5 માર્ક્સના દાખલા કઈ રીતે લેવાના 5 માર્ક્સ કઈ રીતે મેળવવા એના વિશેના દાખલા આપણે અહીંયા શરૂઆત કરવાના છે ચાલો પહેલો એક ઉદાહરણ તમને એ લખીને આપી છું નીચે આપેલી માહિતી પરથી ગુજરાતી વિષયના ગુણ અને આંકડાશાસ્ત્ર વિષયના ગુણ बच्चे नो सह संबंधांक शोध अगर तुमने बे विषय ना गुण आपया छे गुजराती विषय ने आंकड़ा शास्त्र विषय बन्ने विषय बच्चे ने बन्ने विषय ना जे गुण छे ए गुण बच्चे रहेलो सह संबंधांक तुम्हारे गणतरी करीने आपवानो छे चलो कई रीते गणे तो सह संबंधांक की गणतरी करवानी त्रण मेथड छे कार्ल पियर्सन नी रीत स्पीयरमैन नी रीत अने विकिरण आकृति नी रीत એમાંથી આપણે ફર્સ્ટ મેથડનો ઉપયોગ કરશું કાર્લ પિયર્સનની રીત ચલો કાર્લ પિયર્સનમાં પણ ત્રણ સૂત્ર આપ્યા હતા આ ત્રણમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરી કયા સૂત્રની મદદથી દાખલા ગણીએ તો એ નક્કી કરવા માટે પહેલું કામ આપણે કરવાનું છે એમાં આપણે x અને y ની જે તમને કિંમતો આપી છે આ તમને દાખલામાં જે ગુજરાતીના ગુણ અને આંકડાશાસ્ત્રના ગુણ આપ્યા છે એ ગુજરાતી અને આંકડાશાસ્ત્રના ગુણની બધા જ ગુણોની કિંમત અથવા તો બધા જ અવલોકનોની કિંમત શું 50 થી નાની છે કે નહીં એ નક્કી કરો બરાબર ચાલો તો અહીંયા જોઈએ 65 72 66 70 72 69 બધા જ અવલોકનો 50 થી ઉપર છે બરાબર એમાંથી કોઈ કિંમત 50 થી નાની છે જે સેમ વસ્તુ આમાં પણ છે બધા જ કિંમતો બધી જ કિંમતો 50 થી મોટી છે જો બધી કિંમતો 50 થી નાની હોય તો આ સૂત્ર બરાબર જો અવલોકનોની કિંમત 50 થી નાની હોય તો આ સૂત્ર પણ મોટી હોય તો આ સૂત્રનો ઉપયોગ થાય નહીં બરાબર આ સૂત્રને આપણે છોડી દઈએ ચાલો તો પણ બચ્યા બીજા બે સૂત્ર હવે આ બેમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરવો તો હવે આ બેમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરવો એ નક્કી કરવા માટે તમને જરૂર પડશે મધ્યક બરાબર મધ્યક એટલે શું તમને જરૂર પડશે x બાર y બાર ચાલો સૌથી પહેલા આપણે ગણતરી કરશું x બાર તથા y બાર x બાર એટલે શું તો x બાર નું સૂત્ર છે સિગ્મા x ના છેદમાં n x બાર નું સૂત્ર શું છે સિગ્મા x ના છેદમાં n ચલો સિગ્મા x આ સિગ્મા એટલે શું થાય તો સિગ્મા એટલે સરવાળો સિગ્મા નો મીનિંગ શું થાય સરવાળો કોનો સરવાળો તો કે સિગ્મા x તો પછી x નો સરવાળો
બરાબર સિગ્મા x નો મતલબ શું થાય સિગ્મા x એટલે x નો સરવાળો સિગ્મા એટલે સરવાળો તો એનો અર્થ એ કે અહીંયા આપણે x નો સરવાળો લખવો પડશે તો બદલા x નો સરવાળો કરીએ x નો સરવાળો આવે છે 414 બરાબર તો આપણે અહીંયા સૂત્રમાં કિંમત મૂકીએ 414 ડિવાઇડ n n એટલે ઇંગ્લિશમાં એક વાર નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ અને ગુજરાતીમાં કહેવા છે અવલોકનોની સંખ્યા બરાબર ચલો કેટલા અવલોકનો છે 1 2 3 4 5 ને 6 6 છે તો ડિવાઇડ બાય 6 કરી દઈએ બરાબર ચલો જે આવશે તે આપણો જવાબ 414 ભાગ્યા 6 69 y bar equals to sigma y na chit ma n y bar is equal to sigma y na chit ma n sigma y એટલે sigma એટલે સરવાળો કોનો સરવાળો y નો સરવાળો બરાબર ચલો y નો સરવાળો કરીએ શું આવે y નો સરવાળો ટોટલ કરીએ બે કાલે છે 540 બરાબર 540 ચલો સિગ્મા y એટલે y નો સરવાળો 540 છેદમાં n n એટલે અવલોકનોની સંખ્યા કેટલા છે 6 તો તમારો અહીંયા જવાબ આવશે 90 ચલો x બાર અને y બાર મળી જાય એટલે હવે બંનેની કિંમતો જોવા જો કાર્લ પિયર્સન ત્રણ સૂત્ર આપ્યા હતા ત્રણ ત્રણ માટે એક ચોક્કસ ગાઈડલાઈન્સ આપી છે કે ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો પહેલો પણ તો જો બધા અવલોકનોની કિંમત 50 થી નાની હોય તો આ સૂત્ર બરાબર અહીંયા તો છે નહીં એટલે આ સૂત્રને ભૂલી જવાનું માની લો કે અવલોકનોની કિંમત 50 થી મોટી છે તો કયા સૂત્ર તો પછી આ બેમાંથી એક સૂત્રનો ઉપયોગ કરો પણ આ બેમાંથી પણ કયા સૂત્રનો ઉપયોગ કરવાનો તો એના માટે આપણે જરૂર પડે x બાર y બાર જો x બાર અને y બાર ધ્યાનથી સાંભળજો જો x બાર અને y બાર બંને પૂર્ણાંક હોય પૂર્ણાંક એટલે એ પૂર્ણ સંખ્યા હોય પોઈન્ટમાં ન હોય તો પહેલું સૂત્ર અને બેમાંથી કોઈ એકની પણ કિંમત અપૂર્ણાંકમાં લેકે x બાર y બાર બેમાંથી કોઈ એકની કિંમત પણ પોઈન્ટમાં આવે તો બીજા સૂત્રનો ઉપયોગ કરવા બરાબર ચાલો આપણે પાસે તો બંને કિંમત આપણે મેળવી અને બંને કિંમત તો પૂર્ણાંક આવે છે બરાબર ને બેમાંથી કોઈ એક પણ કિંમત પોઈન્ટમાં નથી બંને કિંમત પૂર્ણાંક છે જો બંને કિંમત પૂર્ણાંક હોય તો પહેલા સૂત્રનો ઉપયોગ કરવા બરાબર ચલો શું છે પહેલું સૂત્ર અને ગણતરી કઈ રીતે થાય એના વિશે વાત કરીએ ચલો પહેલું સૂત્ર છે r બરાબર સિગ્મા x - x બાર y - y બાર આખાના છેદમાં સિગ્મા x - x બાર સ્ક્વેર ગુણ્યા સિગ્મા y - y બાર સ્ક્વેર તો આ સૂત્ર તો મૂકી દઈએ પણ સૂત્ર મૂકવાથી દાખલો ડાયરેક્ટ નહીં થાય એના માટે તમારે જરૂરી કોલમ બનાવવી પડશે તો કે ભાઈ સર જરૂરી કોલમ એટલે કઈ કોલમ તો એના માટે પહેલી કોલમ તમારે બનાવવાની જરૂર પડે x - x બાર બરાબર બીજી કોલમ તમારે બનાવવાની જરૂર પડે y - y બાર એના પછી x - x બાર ગુણ્યા y - y બાર એના પછી x - x બાર નો સ્ક્વેર ને y - y બાર નો સ્ક્વેર આમ અલગ અલગ પાંચ કોલમ તમારે બનાવવી પડશે બરાબર શું આવશે કોલમમાં કઈ રીતે આંકડા લખવાના એના વિશે વાત કરીએ જો જ્યારે જ્યારે પણ તમે આ કોલમ બનાવો ને તો એક મેથડ હંમેશા યાદ રાખી દેજો કે તમારા x બાર અને y બાર ની જે કોઈ પણ કિંમત આવે એ કિંમત ઉપર લખી દો જેમ કે અહીં આપણે લખવાની છે x - x બાર ચલો x બાર કેટલું આવ્યું આપણું 69 અહીંયા ઉપર લખી દઈશું 69 પછી આપણે કરવાનું છે y - y બાર ચલો તો y બાર કેટલો આવે છે 90
तो અહીંયા આપણે ઉપર લખી દઈશું નહીં લાવ ચલો આપણે કોલમ બનાવવાની છે કોલમ કઈ રીતે બનાવવાની છે તો કોલમ નું નામ છે x x બાર એનો અર્થ એવો થયો કે x માંથી x બાર બાદ કરો બરાબર x માંથી x બાર બાદ કરો તો પછી આ x ની કોલમ માંથી x બાર લેસ કરતા જઈએ એટલે કે x ની કોલમ માં પહેલા છે 65 65 માંથી 69 લેસ કરીએ x x બાર મીનિંગ શું થાય કે x ની બધી કિંમતો માંથી x બાર ની કિંમત લેસ કરતા જાવ બાદ કરતા જાવ ચાલો x ની પહેલી કિંમત આપી છે 65 65 માંથી આપણે 69 કરી તો કેટલા આવે માઇનસ આપણે તૈસર આ તો મોડે મોડે થઈ જાય શું કેલ્સી વાપરવાનું આઈ નો મોડે મોડે થઈ જાય ઇઝી જ કેલ્ક્યુલેશન છે પણ કેલ્ક્યુલેટર વાપરવા માટે હું તમને એક શોર્ટકટ બતાવવાનું છું જેથી કરીને તમારો સમય પણ બચશે અને તમે એક્યુરેટલી સમ કરી શકશો ભૂલ નહીં પડશે સચોટ જવાબ આવશે બરાબર ચાલો તમારી પાસે કેલ્સી હોય તો કેલ્સી લઈ લો હાથમાં અને તમારા કેલ્સીમાં એક જીટી કરીને બટન હોવું જરૂરી છે જો જીટી બટન નહીં હોય તો તમે આ વસ્તુ નહીં કરી શકશો હું તમને જીટી બટનનો ઉપયોગ કરીને કઈ રીતે ઈઝીલી કેલ્ક્યુલેશન કરવી એના વિશે માહિતી આપવાનું છું ચાલો જો કેલ્ક્યુલેટર હોય તમારા હાથમાં તો અંદર હું જેમ જેમ બોલું તેમ તેમ ફોલો કરતા જજો અને એટલે એટલા બટન પ્રેસ કરતા જજો ચાલો આપણે જે પહેલી કોલમ બનાવવાની છે એમાં છે x x બાર એટલે કે x ની વેલ્યુઝમાંથી x બાર ની વેલ્યુઝ બાદ કરવાની છે એનો અર્થ એવો થયો કે પહેલી x ની વેલ્યુ છે 65 માઈનસ કરવાનું છે 69 જવાબ આવે છે તમારો -4 તો લખી દો -4 બરાબર પછી કરવાનું છે 72 -69 કરવાનું છે પણ અહીંયા તમારે શોર્ટકટ નો ઉપયોગ કરવાનો આપણને ખબર છે કે આપણે બધામાંથી 69 માઈનસ કરતા જવાનું છે બરાબર તો દર વખતે હું લખતો જાઉં 65 -69 72 -69 66 -69 વારેઘડીએ મારે પ્રેસ કરવાનો એના કરતા હું એક કામ કરીશ હું એક જ વખત 69 લેસ કરીશ જેમ કે 65 -69 એક વખત કર્યું ઇક્વલ ટુ દબાવ્યું એટલે આવે છે -4 પછી કોઈ બટન નહીં દબાવો પછી સીધું આવી જવાનું બીજા નંબર એટલે કે પછી લખશો આપણે 72 ઇક્વલ્સ ખાલી ઇક્વલ્સ ટુ દબાવી દો એટલે શું આવશે 72 -69 કરીએ તો કેટલા આવે છે 3 બરાબર તમે ખાલી ઇક્વલ્સ ટુ દબાવી દેશો એટલે ઓટોમેટિકલી અંદરથી 69 લેસ થઈ જશે તો ફરીથી બીજું કોઈ વચ્ચે કોઈ બીજું બટન તો નહીં દબાવતા અને ફક્ત આ જ આગળ લખતા જવાનું છે જેમ 66 equals to કરીએ તો 66 equals to કરો એટલે સીધું અંદરથી 69 લેસ થઈ ગયું આવશે -3 બરાબર 70 equals to 1 72 equals to 3 69 equals to 0 બરાબર જો આપણે શું કરવાનું તો આપણે આ બધામાંથી 69 લેસ કરતા જવાનું હતું બરાબર પણ એમાં વાર લાગે એટલે આપણે શોર્ટકટ મેથડનો ઉપયોગ કર્યો આપણે શું કર્યું ફક્ત એક જ વખત 69 લેસ કરી પહેલામાં જ કે આપણે કર્યું 65 -69 એટલે આપણો આન્સર આવ્યો -4 કેલ્સી પર બતાવે છે -4 હવે વચ્ચે બીજું કોઈ બટન પ્રેસ નહીં કરવાનું સીધો આવી જવાનું 72 વેન પણ આપણે 72 -69 કરવાનું છે પણ પાછું -69 લખવાની જરૂર નથી તમે ખાલી પ્રેસ કરશો 72 ઇક્વલ્સ ટુ એટલે ઓટોમેટિકલી અંદરથી 69 લેસ થઈ જશે કેમ કારણ કે આપણે આગળના પોઈન્ટ પર 69 લેસ કરી આવતા ને એટલે પાછા 69 અંદરથી લેસ થઈ જશે ફરીથી તમારે બટન દબાવશો 66 ઇક્વલ્સ ટુ એટલે આવશે -3 ઓટોમેટિકલી 69 લેસ થઈ જશે પણ જો વચ્ચે બીજું કોઈ પણ બટન આમ તેમ દબાવી દીધું તો તમારો આન્સર આવશે નહીં એ ધ્યાન રાખજો એટલે ખાલી લાઈનમાં આટલા જે પ્રમાણે ફોલો મે તમે સ્ટેપ બતાવે એ ફોલો કરતા જજો એ રીતે જ ગણતરી કરતા જજો બરાબર ચલો આ બધી ગણતરી પતી જાય ને છેલ્લે 0 આવી ગયો અહીંયા
એટલે અહીંયા દબાઈ દેવાનું જીટી જીટી દબાવશો એટલે શું થશે જીટી નો મતલબ થાય ગ્રાન્ડ ટોટલ એટલે શું તો જે પણ નંબર આવ્યો એ બધાનું ટોટલ ચલો જેટલા નંબર આવ્યા બધાનું ટોટલ તો આપણા એલસી માં આવે છે 0 બરાબર ટોટલ શું આવ્યો આપણો 0 ઠીક છે ચલો એવી જ રીતે આગળની કોલમ ઉપર જઈએ એના પછી કોલમ બનાવવાની છે y - y બાર જો નહીં સમજ પડી તો પાછો અહીંયા લઈ લો અહીંયા સમજ પડી જ જશે y - y બાર y - y બાર એટલે શું y ની કિંમત માંથી y બાર ની કિંમત લેસ કરતા જાઓ બરાબર એનો અર્થ એ કે 90 95 90 88 90 92 90 બધામાંથી 90 બાદ કરતા જાઓ જે આવશે તમારી કોલ તો વાર લાગે વારે ઘડી આપણે એક ને એક બટન દબાવવા કરવાનું એના કરતા શોર્ટકટ મેથડ ચલો કેન્સલ લઈ લેજો આ 90 90 કેટલા આવે 0 અહીંયા લખી દઈશું 0 બરાબર 95 કેટલા આવશે 5 બીજું વચ્ચે કઈ દબાવવાનું સીધું ઇક્વલ્સ ટુ દબાવી દો 88 equals to minus તો ઓટોમેટિકલી અંદરથી 90 બાદ થતા જ જશે પહેલી વાર કર્યા હતા પહેલી વાર નો ત્યારે માઇનસ 90 લખી દેવાનું પણ પછીના બધા આંકડામાં ઇક્વલ્સ ટુ દબાવતા જાય આંકડો લખો ઇક્વલ્સ ટુ દબાવ્યો જેમ કે 92 equals to કર્યું એટલે આવે 2 85 equals to કર્યું minus 1 90 equals to કર્યું 0 અને જીટી નું બટન દબાવો એટલે આનો કોલમ નું ટોટલ આવશે 0 બરાબર હવે ઘણીવાર તમને કન્ફ્યુઝન થાય કે સર મને ડાઉટ પડે છે આટલી કેલ્ક્યુલેશન કરી સાચી હશે ખોટી હશે અમે કે ભૂલ તો નહીં હોય તો એના માટે એક ટ્રિક બીજી તમને બતાવી દઉં કે જ્યારે જ્યારે પણ તમે x - x બાર કે y - y બાર ની કોલમ બનાવશો તો ઓલવેઝ યાદ રાખજો આ બંને કોલમ નું ટોટલ હંમેશા 0 જ આવશે બરાબર x - x બાર અને y - y બાર ની કોલમ ટોટલ હંમેશા 0 આવે જો 0 નથી આવતો તેનો અર્થ એ કે તમારી કંઈક ને કંઈક ભૂલ છે તમારે એને સુધારો કરવો બરાબર ભૂલ શોધીને તમારે સુધારો કરવો બરાબર ચલો એટલે x - x બાર ની કોલમ બની y - y બાર ની કોલમ બની હવે એના પછી કોલમ બનાવવાની છે x - x બાર / y - y એટલે કે બંનેનો ગુણાકાર चलो माइनस चार गुणिया जीरो जीरो पांच काली पंदर त्रोण दू छ बे का बे पांच काली माइनस पंदर जीरो गुणिया जीरो जीरो चलो भाई आ कॉलम टोटल मारी बधा सरवाळो करो तो शू आवे छे પછી x - x બાર સ્ક્વેર ની કોલમ x - x બાર સ્ક્વેર એટલે x - x બાર ની જે કોલમ બનાવી હતી એનો સ્ક્વેર કરતા જાઓ એનો વર્ગ કરતા જાઓ ચલો -4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 0 નો વર્ગ 0 બરાબર ચલો આનો ટોટલ કરો તો એનો ટોટલ આવે છે 44 y માઈનસ y બાર નો સ્ક્વેર ઈટ મીન્સ કે y માઈનસ y બાર ની જે કોલમ બનાવી એનો સ્ક્વેર એનો વર્ગ કરતા જાય 0 નો વર્ગ 0 5 નો વર્ગ 25 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 5 નો વર્ગ 25 0 નો વર્ગ 0 એનો ટોટલ આવે છે 58 બરાબર આટલી જરૂરી કોલમ તમારે બનાવવી પડે જો તમારે પ્રથમ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો ઠીક છે સૌથી પહેલા x - x બાર એટલે શું x ની બધી કિંમતોમાંથી x બાર બાદ કરતા જાઓ પછી આવશે y - y બાર એટલે કે y ની બધી કિંમતોમાંથી y બાર માઇનસ કરતા જાઓ પછી એ બંનેનો ગુણાકાર
આ બંને કોલમનો ગુણાકાર બરાબર પછી બંને કોલમના વર્ગ કરી નાખવાના x x બાર નો સ્ક્વેર અને y y બાર નો સ્ક્વેર આટલી કોલમ બની જાય એટલે તમારે નીચે સૂત્ર મૂકવાનું r equals to sigma x x બાર y y બાર આખાના છેદમાં sigma x x બાર સ્ક્વેર sigma y y બાર સ્ક્વેર ઠીક છે ચલો એમાં કિંમત મૂકીએ આપણે sigma x x બાર y y બાર આનું ટોટલ કરીએ તો કેટલું આવે છે આ sigma નો અર્થ થાય સરવાળો કોનો સરવાળો તો x x બાર y y બાર નો સરવાળો चुम्मालीस sigma y minus y bar square એટલે કે y minus y bar square નો સરવાળો કેટલો આવે છે 58 બરાબર હવે ઘણા શું કરે આમાં પહેલા 44 નો વર્ગમૂળ કાઢે પછી 58 નો વર્ગમૂળ કાઢે અને પછી બંનેનો ગુણાકાર એવી રીતે નહીં કરવાનો તમારે વર્ગમૂળના જ બે સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો 44 ગુણ્યા 58 કેટલા આવે 2552 વર્ગમૂળ લખી દેશું 2552 વર્ગમૂળ કાઢવાનું જ નહીં વર્ગમૂળ નહીં કાઢવાનું પહેલા ગુણાકાર કરવાનો હવે એનો વર્ગમૂળ કાઢો 2552 નું તો કઈ જવાબ આવે છે 50.52 બરાબર હવે કરો 8/50.52 તો તમારો જવાબ આવશે r equals to 0.6 r એટલે કે સહસંબંધાંક તમારા સહસંબંધાંકનો જવાબ આવશે 0.6 સમજ પડી બધાને આ આપણી પ્રથમ રીતનું પ્રથમ સૂત્ર આપણે અહીંયા ઉપયોગ કરીને દાખલા ગણ્યા હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી એક સ્ટેપ આગળ જશું અને બીજા અન્ય સૂત્રોનો ઉપયોગ કરીને દાખલા કઈ રીતે ગણાય ક્યારે કયા સૂત્રોનો ઉપયોગ કરવો એના વિશે માહિતી મેળવશું બરાબર ચલો આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે ફરીથી એક વાર સમજી લો થોડું પુનરાવર્તન કરી લઈએ કે આર પિયર્સનની ગુણન પ્રકારની રીતના ત્રણ સૂત્ર છે કયા સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો તો જ્યારે તમામ કિંમતો દાખલામાં આપેલી તમામ કિંમતો 50 થી નાની હોય તો આ ત્રીજું સૂત્ર બધી જ કિંમત 50 થી નાની હોય તો ત્રીજું સૂત્ર બરાબર જો બધી કિંમતો 50 થી મોટી હોય કે મોટા ભાગની કિંમતો 50 થી મોટી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરશું નહીં તો આ બે સૂત્ર ઠીક છે હવે આ બેમાંથી કયા સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો તો કે ભાઈ એના માટે પહેલા તમારે ગણતરી કરવાની x બાર અને y બાર જો x બાર અને y બાર બંને પૂર્ણાંક હોય એટલે કે પોઈન્ટમાં ન હોય તો પ્રથમ સૂત્ર અને જો x બાર અથવા y બાર બેમાંથી કોઈ એક પણ અપૂર્ણાંક હોય તો બીજું સૂત્ર એટલે કે UV વાળો સૂત્ર સમજ પડી ચાલો આપણે એક એક્ઝામ્પલ પણ જોઉં જેમાં આપણે x અને y ની કોલમ આપી હતી એમાંથી આપણે x અને y ની કોલમના અવલોકનો જોયા તો બધા 50 થી મોટા હતા એટલે આ સૂત્રનો ઉપયોગ થયો નહીં ત્રીજા સૂત્રનો ઉપયોગ આપણાથી થયો નહીં બરાબર પછી આપણે એના ઉપરથી એનો x બાર અને y બાર શોધ્યો તો x બાર ની કિંમત આવે છે 69 અને y બાર ની કિંમત આવે છે 90 હવે આ 69 અને 90 બંને પૂર્ણાંક સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યા હોય તો પ્રથમ સૂત્રનો ઉપયોગ કરવો એટલે આપણે પ્રથમ સૂત્રનો ઉપયોગ કરવા માટે જે જરૂરી કોલમ્સ બનાવવાની હતી એ જરૂરી કોલમો આપણે બનાવી દીધી જેમાં હતી x x બાર y y બાર x x બાર y y બાર x x બાર સ્ક્વેર અને y y બાર સ્ક્વેર ચલો આ કોલમ કેવી રીતે બનાવી તો આપણે x ની તમામ કિંમતોમાંથી x બાર ની કિંમત માઇનસ કરતા ગયા
65 minus 69, 72 minus 69, 66 minus 69, 70 minus 69, 72 minus 69, 69 minus 69. જે આ રીતે કોલમ બની ગઈ. સેમ રીતે y minus y bar ની કોલમ બનાવી કે y ની તમામ કિંમતોમાંથી y bar ની કિંમત માઈનસ કરતા ગયા. 90 minus 90, 95 minus 90, 88 minus 90 એમ કરતા કરતા કોલમ બનાવી ટોટલ મારી. અને અહીંયા આપણે આ વસ્તુ ચેક કરવાની કે x - x બાર અને y - y બાર ની કોલમ નું ટોટલ હંમેશા શૂન્ય આવવું જોઈએ. જો એ ઝીરો નથી આવતું તો તમારે કંઈક ને કંઈક ભૂલ છે, તમારે ભૂલ સુધારવાની જરૂર છે. બરાબર, એટલે કે x - x બાર અને y - y બાર ની કોલમ નું ટોટલ ઝીરો આવવું જોઈએ. આપણું આવી પણ ગયું. હવે એના પછીની કોલમ, આ બંને કોલમ નો ગુણાકાર x - x બાર / y - y બાર, આ બંને કોલમ નો ગુણાકાર તમારે કરતા જવું. એટલે આ થર્ડ કોલમ બની ગઈ. એના પછી x - x બાર નો સ્ક્વેર, એટલે કે આ x - x બાર ની કોલમ આપણે બનાવી છે એનો સ્ક્વેર, y - y બાર સ્ક્વેર, એટલે કે y - y બાર ની જે કોલમ બનાવી છે એનો સ્ક્વેર, એનો વર્ગ. જે આવ્યો એના ઉપર જવાબનો ટોટલ બધાની કોલમનો ટોટલ મારી દો, નીચે સમીકરણ લખો, સૂત્ર લખો, સૂત્રમાં જે તે કિંમત મૂકી દો, જે આવશે તે તમારો જવાબ. બરાબર, આ છે તમારો સહસંબંધાંક r બરાબર 0.16. હવે આનો અર્થ શું થાય? r ની કિંમત 0.16 આવી એનો અર્થ શું થાય? એના પરથી આપણે શું સમજીએ? તો એ વિશે હું અત્યારે નથી અંદિતમાં જતો. જ્યારે બધી રીત પતી જશે ત્યારે એક સાથે હું તમને સમજાવીશ કે r ની કિંમત ધારો કે 0.16 આવે કે 0.30 આવે કે 0.80 આવે એનો મતલબ શું થાય, એનો અર્થ શું થાય, એના પરથી આપણે શું સમજી શકીએ. બરાબર, એના વિશે આગળના લેક્ચર્સમાં ચર્ચા કરશું. ત્યાં સુધી મને આશા છે કે તમને સમજ પડી ગઈ હશે. આપણે હવે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ.